આપણે આ વિડિયોમાં સાબિત કરીશું કે સ્કવેર રૂટ ઓફ ટુ એટલે કે સંખ્યા સંખ્યા છે શોધીશું અને આ અનિષ્ઠાપત્તિની રીતે સાબિતી મેળવવા માટે સૌપ્રથમ આપણે આપેલ વિધાનથી વિરોધી વિધાન ધારવું પડે આથી આ વિધાનને સાબિત કરવા માટે આપણે તેનું વિરોધી વિધાન ધારી લઈએ જો આપણે અનિષ્ટા રીતે ઉકેલીએ અને આપણને સ્ક્વેર રૂટ ઓફ 2 સમ્મે સંખ્યા મળે તો આપણે સ્ક્વેર રૂટ ઓફ 2 અસમ્મે સંખ્યા છે તે તારવવું જ પડે આથી આપણે આનું વિરોધી ધારી લઈએ સ્ક્વેર રૂટ ઓફ 2 સમ્મે સંખ્યા છે સમ્મે સંખ્યા છે આથી જો સ્ક્વેર રૂટ ઓફ 2 સમ્મે સંખ્યા હોય તો સ્ક્વેર રૂટ ઓફ 2 બરાબર બે ઇન્ટીજર્સનો ગુણોત્તર એટલે કે a/2 બી મળે અને તેમના કોમન ફેક્ટર ન હોય અથવા જો તેમને કોમન ફેક્ટર હોય તો ન્યુમિનેટર અને ડિનોમિનેટરમાંથી માંથી તેમના કોમન ફેક્ટર કરી તેમને કેન્સલ કરી આપણે એવા સ્વરૂપમાં ફેરવી શકીએ કે જેમાં તેમના કોમન ફેક્ટર ન હોય અથવા બીજી રીતે કહીએ તો એ અને બી બંને અવિભાજ્ય છે અથવા એમ પણ કહી શકાય કે આ ગુણોત્તરને વધુ સાદુ રૂપ આપી ન શકાય જો આપણે કોઈપણ બે ઇન્ટેજર્સ નો ગુણોત્તર લઈએ તો તેનું સાદુ રૂપ આપી શકાય આપણે તે ગુણોત્તરમાંથી કંઈક ને કંઈક કોમન ફેક્ટર લઈ શકીએ જ્યાં સુધી તેનું અતિ સંક્ષિપ્ત રૂપ ન મળે અનિષ્ઠાપત્તિની રીતે ઉકેલવા માટે આપણે ધારી લઈએ કે ગુણોત્તર એ અને બી નું વધુ સાદુ રૂપ આપી શકાય નહીં આથી આપણે આને ધારી લઈએ કે સાદુ રૂપ આપી શકાય નહીં સાદુ રૂપ આપી શકાય નહીં અને ધારી લઈએ કે એ અને બી એક સિવાય એક સિવાય સામાન્ય અવયવ સામાન્ય અવયવ નથી આ બંનેમાં કોમન ફેક્ટર એટલે કે સામાન્ય અવયવ નથી તેથી તે અવિભાજ્ય છે આપણે આનું વધુ સાદું રૂપ આપીએ બંને બાજુ આપણે સ્ક્વેર કરીએ તો રૂટ ટુ સ્કવેર આપણને ટુ મળે અને તેના બરાબર એ સ્કવેર બાય બી સ્કવેર મળે હવે બંને બાજુ આપણે ગુણીએ આથી ડાબી બાજુ મળે હવે આ આ શું દર્શાવે દર્શાવે છે છે અહીં કોઈ સંખ્યા આપણે એવું ધારી લઈએ કે બી એ ઇન્ટેજર છે આથી સહજ રીતે બી સ્ક્વેર પણ કંઈક ઇન્ટેજર જ મળે આથી આપણને ટુ ઇન્ટુ ઇન્ટેજર મળશે અને તે ચોક્કસપણે આપણને કોઈ ઈવન નંબર એટલે કે બેકી સંખ્યા મળશે આથી આ સ્ક્વેર આપણને ઇવન નંબર એટલે કે બે કી પૂર્ણાંક જ મળે આથી આપણે લખીએ કે એ સ્કવેર આપણને બેકી પૂર્ણાંક પૂર્ણાંક મળે અહીં એ સ્ક્વેર એ કોઈ બે સમાન સંખ્યાનો સ્ક્વેર છે જે એ a એ છે આથી આથી બીજી રીતે કહીએ તો એ a એ બેકી પૂર્ણાંક છે બેકી પૂર્ણાંક છે હવે એ આપણને શું મળે તે વિચારીએ અહીં આપણે એને ઇન્ટેજર ધાર્યું છે આથી એ ઇવન ઓર ઓર્ડ બંને ઇન્ટેજર હોઈ શકે આપણે પુનરાવર્તન કરી લઈએ કે બેકી સંખ્યા ગુણ્યા બેકી સંખ્યા બરાબર બેકી સંખ્યા મળે બેકી સંખ્યા મળે તે જ રીતે ઓડ એટલે કે એકી સંખ્યા એકી સંખ્યા ગુણ્યા એકી સંખ્યા બરાબર એકી સંખ્યા મળે એકી સંખ્યા મળે અહીં આપણે બે સમાન સંખ્યા વડે ગુણીએ છીએ આથી આ એ આપણને બેકી પૂર્ણાંક મળે બેકી પૂર્ણાંક મળે અને એને આપણે એ બરાબર ટુ ઇન્ટુ કોઈ ઇન્ટેજર કે દર્શાવી શકીએ એટલે કે માટે આપણે તારવ્યું કે બે ગુણ્યા કોઈ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર લઈએ તો તે આપણને બેકી સંખ્યા મળે છે આ જ રીત આપણે આ પદ માટે લઈએ તો ટુ હવે a ની જગ્યાએ આપણે ટુ કે લઈએ તો ટુ કે સ્કવેર અહીં મળે છે આથી બરાબર ટુ બી ઇક્વલ ટુ ફોર કે a હવે બંને બાજુ ટુ વડે ભાગીએ તો બી સ્કવેર ઇઝ ઇક્વલ હવે અહીં કે આપણને ઇન્ટેજર મળે છે અને ઇન્ટેજરને ટુ સાથે ગુણતા આપણને ઇવન નંબર મળે આથી બી સ્કવેર આપણને ઇવન મળે એટલે કે બેકી પૂર્ણાંક મળે બેકી પૂર્ણાંક મળે અને તેના કારણે બી પણ બેકી પૂર્ણાંક થાય બેકી પૂર્ણાંક થાય હવે શરૂઆતમાં આપણે એમ ધાર્યું હતું કે એ અને બીમાં માં એક સિવાય સામાન્ય અવયવ નથી તથા તેનું સાદુ રૂપ પણ આપી શકાય નહીં તે પરથી એવું પૂર્ણાંક તો તેમાં કોમન ફેક્ટર આપણને ટુ મળે અને એ અને બી માં કોમન ફેક્ટર ટુ હોવાના કારણે આપણે ન્યુમિરેટર અને ડિનોમિનેટરને ટુ વડે ભાગી શકીએ આથી આના પરથી અને આના પરથી આપણે કહી શકીએ કે એ અને બી માં એ અને બી માં સામાન્ય અવયવ સામાન્ય અવયવ બે છે આથી એ બી નું સાદુરૂપ હવે આપી શકાય છે આથી આને અનિષ્ઠાપતિની રીત કહી શકીએ આથી આપણે કહી શકીએ કે સ્કવેર રૂટ ઓફ ટુ એ અવિભાજ્ય ગુણોત્તર એ બાય બી ના સ્વરૂપે દર્શાવી શકાય અને અનિષ્ટાપતિ ની રીત પ્રમાણે આ ખરેખર તો વિભાજ્ય છે આથી આપણે એમ ધાર્યું હતું કે સ્કવેર રૂટ ઓફ ટુ એ સમય સંખ્યા છે તે ખોટું છે આથી સ્કવેર રૂટ ઓફ ટુ અસમ્ય સંખ્યા હોવી જ જોઈએ